मॉर्निंग, आज आप भणीशू धोरण 5 विषय गुजराती पाठ छे 11 कवि सम्राट रवींद्रनाथ टागोर। रवींद्रनाथ टागोर छे एना विषय तमे छे ए घणु सांभळेलू हशे, कारण के रवींद्रनाथ टागोर छे एक कवि सम्राट, एटले के खूब घणी बधी काव्य कविताओ एमणे छे ए लखी छे। अने आपणा देशने जयरे आज़ादीने अपावानुं हतुं त्यारे पण रवींद्रनाथ टागोरे पोते छे ए घणुं बधुं कार्य छे देश माटे कर्युं छे, एटले आपणे रवींद्रनाथ टागोरने छे ए सौ जाणीए छीए। तो आपणे एना विशे थोड़ुं वधारे जाणीए। पाठ 11 कवि सम्राट रवींद्रनाथ टागोर। जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, આ આપણું રાષ્ટ્રગીત છે, તેના કવિ રવિન્દ્રનાથ ટાગોર છે, તે બંગાળાના હતા, તેમને તેમના ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું, સમગ્ર જગત તેને કવિ સમ્રાટ તરીકે ઓળખે છે। શું કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ, જણગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, આ આપણું કયું ગીત છે તો કે રાષ્ટ્રીય ગીત છે। તો કે એ કોનું છે તો કે રવિન્દ્રનાથ ટાગોરે જે પોતાનો કાવ્ય સંગ્રહ કયો તો કે ગીતાંજલિ નામનો જે કાવ્ય સંગ્રહ છે એ લખેલો છે, તો કે આ ગીત એમાંથી છે લેવામાં આવ્યું છે, અને એના માટે એને નોબેલ પારિતોષિક છે એ મળ્યું હતું, એટલે કે એને પ્રાઇઝ છે એ આપવામાં આવ્યું હતું। સમગ્ર જગત તેને કવિ સમ્રાટ તરીકે ઓળખાવે છે, એટલે કે એને એટલી સરસ બધી કવિતાઓ લખી છે કે દેશ વિદેશમાં એ પ્રખ્યાત છે, એટલે બધી જ જગ્યાએ એને શું કહેવામાં આવે છે તો કે કવિ સમ્રાટ, એટલે કવિઓના કવિ એને કહેવામાં આવે છે। રવિન્દ્રનાથનો જન્મ 6 મે 1861 રોજ કોલકાતાના એક શ્રીમંત કુટુંબમાં થયો હતો। તેમના પિતાજી મોટા જમીનદાર હતા, તેમનું ઘર એક ભવ્ય મહેલ જેવું હતું। તેમના ઘરમાં મોટા મોટા ઓરડા, ચોક અને ઊંચા ઊંચા મિનારા હતા। ઘરની આગળ મોટો બગીચો હતો। શું હતું, શું કહ્યું છે આપણને કે રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ છે ક્યાં થયો, તો કે કોલકાતામાં થયો હતો, અને એ કેવા, તો કે એક શ્રીમંત કુટુંબમાં થયો હતો। શ્રીમંત એટલે કે ખૂબ પૈસાવાળા, ધનાઢ્ય, રિચ આપણે એમ કહીએ, એવા કુટુંબમાં એનો જે છે એ જન્મ થયો હતો। તેમના પિતા મોટા જમીનદાર હોવો એટલે કે ખૂબ બધા એની પાસે જમીન હોય, અને એની નીચે નાના નાના ખેત મજૂરો હોય, એને કામ કરતા હોય, અને એ પોતે ખૂબ ધનાઢ્ય હોય એવા વ્યક્તિ છે હતા। હવે સપોઝલી જેની પાસે સારા એવા પ્રમાણમાં ધન છે, ધનાઢ્ય છે, તો કે ભાઈ રવિન્દ્રનાથ ટાગોર છે તો કે એના પિતા જે છે એ જમીનદાર હતા, એટલે એનું મકાન છે મોટું મહેલ જેવું, એટલે કે આપણે આમ બહારથી તમે જુઓ તો તમને એમ લાગે કે આહા કોઈ મોટું મહેલ હોય એવું હતું। એની અંદર ઘણા બધા ઓરડાઓ હતા, અને ઓરડાઓ કેવા હતા, તો કે મોટા મોટા ઓરડાઓ હતા। ચોક એટલે કે મકાન જે હોય, તો કે એની આગળ રમવા માટેનો ચોક, ઘણીવાર આપણે કીધા કે થોડું તમે મકાનની અંદર ચાલો, ઘણી જગ્યાએ એવું હોય કે તમે મકાનમાં એન્ટ્રી કરો પછી થોડું ચાલો પછી થોડી જગ્યા છે એ પડેલી હોય, તો એને ચોક છે કહેવામાં આવે। ઊંચા ઊંચા મિનારાઓ હતા, અને ઘરની આગળ મોટો બગીચો હતો, એટલે કે ઘરની અંદર તમે દરવાજામાં એન્ટ્રી કરો એટલે એનું જે ઘર શરૂ થાય એ પહેલાં મોટું ફળિયા જેવું હોય, એની અંદર મોટો છે બગીચો હતો, એટલે કે જાત જાતના વૃક્ષો અને એવું હતું। તો આ એનું ઘરનું વર્ણન કરવામાં આવ્યું છે કે રવિન્દ્રનાથ ટાગોરનું કોલકાતામાં ઘર છે એ કેવું હતું। નાના રવિ મા બાપને ખૂબ વહાલા હતા, નાના રવિને પોતાને ઘરમાં પુરાઈ રહેવું ગમતું નહીં, અને તેથી ક્યારેક બહાર ફરવા જતા રહેતા। નાના રવિને હિમાલય, આકાશ, તારામંડળ, ઊંચા ઊંચા બરફના શિખરો ગમતા, ખળખળ વહેતી નદી, ધોધ, વૃક્ષ, વેલા, પક્ષીઓ વગેરે જોવામાં આનંદ આવતો। શું કહ્યું છે કે ભાઈ નાના જે રવિ હતા, એટલે કે નાના રવિ મતલબ શું, તો કે રવિન્દ્રનાથ ટાગોર છે એ જ્યારે નાના હતા, તો કે નાના રવિને શું, તો કે એને બહાર ફરવું બહુ ગમતું હતું, એટલે કે પ્રકૃતિના ખોળે, જો આપણને જે બધું આપ્યું છે હિમાલય, આકાશ, તારામંડળ, આ બધું પ્રકૃતિ એટલે કે કુદરતની ભેટ છે આપણને આપેલી, તો કે આ બધું વસ્તુ છે, પ્રાકૃતિક જે સૌંદર્ય છે એને માણવું છે ખૂબ ગમતું હતું, એટલે એને ઘરમાં છે પુરાઈ રહેવું ગમતું નહીં। જેમ વનવગડાની અંદર પહેલાંના સમયમાં જુઓ તમે કેટલા બધા વાહનોને આવું બધી વસ્તુ નહોતી, તો શું કરતા, તો કે ભાઈ નાના બાળકો છે,
બીજા બધા વ્યક્તિઓ છે એ શું કરતા હતા કે પગપાળા ચાલી અને બધે જતા. પહેલાં અત્યારે તમે જુઓ કે મોટા મોટા બિલ્ડિંગો છે બની ગયા છે, અત્યારે આપણને વૃક્ષો છે ઓછા જોવા મળે છે, પણ પહેલાંના સમયમાં તો કે તમે જ્યાં જુઓ ત્યાં મોટા બગીચાઓ અને મોટા મોટા વૃક્ષો હતા, નદીઓ છે ખળખળ વહેતી હતી, એના પાણી છે એકદમ શુદ્ધ હતા. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, દરિયા કિનારે જાઓ કે નદી કિનારે જાઓ, તળાવ કિનારે જાઓ, ગમે ત્યાં તમે જાઓ તો પાણી છે એકદમ ડોળું છે, પ્રદૂષિત આપણને જોવા મળે છે. પણ પહેલાંના સમયમાં આ જ નદીઓની અંદર ખૂબ શુદ્ધ પાણીઓ હતા. એટલે કે આપણને કહ્યું, રવિન્દ્રનાથ ટાગોર છે જ્યારે નાના હતા તો એને ઘરમાં પુરાઈ રહેવું ગમતું નહોતું, એને પ્રકૃતિના ખોળે એટલે કે પ્રાકૃતિક સૌંદર્ય છે એને ખૂબ ગમતું, અને એમાં એને જોવામાં એને આનંદ આવતો કે જે પક્ષીઓ છે ઉડતા હોય. તમે વિચાર કરો કે નાનું એવું પક્ષી છે એ દાણા ચણતું હોય અને એમાંથી પાછું એ ફડફડ પાંખ ઉડાડે અને છેક આકાશમાં ઊંચે સુધી ઉડી જાય, તો આ એક અદ્ભુત જે કલા છે કોણ કરી શકે? તો કે ઈશ્વર સિવાય કોઈ આ વસ્તુ કરી શકે નહીં. તમે જુઓ કે સૂર્ય અને ચંદ્ર, તો કે ચંદ્ર સૂર્ય જેવો જશે એટલે ચંદ્ર આવશે અને ચંદ્ર જશે એટલે સૂર્ય આવશે, આ બધી વસ્તુ છે કોઈ વ્યક્તિ છે એ કરી શકે નહીં. તો કે આવું પ્રાકૃતિક જે સૌંદર્ય છે એ રવિન્દ્રનાથ ટાગોરને છે એ ખૂબ ગમતું હતું. રવિન્દ્રનાથ ઘરમાં નોકરોના તાબામાં હતા. ઘરના નોકરો તેમની દરેક પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખતા. તેઓ તેમને ઘરની બહાર જવા દેતા નહીં, તેમને ઘરમાં જ પુરાઈ રહેવું પડતું. પરિણામે રવિન્દ્રનાથ એકલવાયા થઈ ગયા, આખો દિવસ એકલા બેસી રહેતા. પરંતુ ઘરની બહાર શું શું ચાલે છે તેની તો માત્ર કલ્પના જ કરતા. બારી બહાર દેખાતા નૈસર્ગિક દ્રશ્યો, નદી, તળાવ, ખેતર, વૃક્ષો, વેલાઓ, પક્ષી, સૂર્ય, ચંદ્ર, વાદળા વગેરે તેમના મિત્રો હતા. જો રવિન્દ્રનાથ ટાગોર છે એને ઘરની બહાર છે જવા દેવામાં નહોતા આવતા. નોકરોના તાબામાં મતલબ કે નોકરોની નજરની દેખરેખની નીચે કદાચ એ ઘરની બહાર નીકળવાની કોઈ કોશિશ કરે એટલે તરત જ નોકરો જોઈ જાય એટલે એવું કહે કે તમારે ઘરની બહાર નીકળવાનું નથી. તો કે એની દરેક પ્રવૃત્તિ એટલે કે જે પણ કાંઈ કાર્ય કરતા એની ઉપર નોકરો છે ચાપતી નજર રાખવી, એટલે કે એની ઉપર જ નજર એની મંડાયેલી હોય કે રવિન્દ્રનાથ ટાગોર છે અત્યારે કયું કામ કરે છે, કઈ પ્રવૃત્તિ કરે છે. તો કે આવી રીતે એની ઉપર નજર રાખતા, એને ઘરની બહાર જવા દેવામાં આવતા નહોતા અને એને શું કરવું પડતું કે ઘરમાં જ પુરાઈ રહેવું પડતું. હવે તમે વિચારો કે જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં જ પુરાઈ રહે તો એના કોઈ ફ્રેન્ડ્સ પણ ન હોય, મિત્ર પણ ન હોય, તો કે એને એકલવાયું લાગે જ ને. જો તમને તમારી મમ્મી ખાલી 3-4 દિવસ જ ઘરની બહાર ન નીકળવા દે, તમારા ફ્રેન્ડ્સને ન મળવા દે, તો તમને શું થાય? તો કે ઘરમાં ને ઘરમાં તમે કંટાળી જાઓ, બોર થઈ જાઓ કે અરે યાર આ શું ઘરમાં ને ઘરમાં રહેવાનું, મને બહાર રમવા પણ નહીં જવા દેવાનું. તો આવી જ રવિન્દ્રનાથ ટાગોરની છે હાલત હતી કે એને ઘરમાં એકલા બેસી રહેવું પડતું. પછી શું કરતા? તો કે બારી પાસે પોતે બેસી અને બહારના જે દ્રશ્યો છે, પક્ષીઓ ઉડતા હોય, મોટા મોટા વૃક્ષો હોય, વેલાઓ હોય, તો આ બધું જ છે એ બેઠા બેઠા જોયા કરતા અને એની સાથે એકલા એકલા વાતો છે કરતા કરતા. મતલબ કહેવાનો શું? તો કે ભાઈ એની અંદર જે ઈશ્વરે જે પણ વસ્તુ છે એ નાખી છે, જે કલા એનામાં છે, જે કલાથી ઈશ્વરે, જો તમે વિચાર કરો કે એક બીજ તમે રોપો છો તેમાંથી મોટા વૃક્ષો વેલાઓ છે એ થાય છે, પક્ષીઓ પાંખ દ્વારા છે ઊંચે ઊંચે ઉડી શકે છે, આ જે અદ્ભુત કલાઓ છે એ જોયા કરતા અને પોતાના વિચારોમાં છે એ રાજ્યા કરતા કે ભાઈ આ કેવી કલ્પના, અને પોતે છે એ કલ્પના કર્યા કરતા કે કાશ હું પણ આવું કરી શકું, કાશ મારથી પણ આવું થાય, આ બધી વસ્તુઓ છે એ સતત એ વિચાર્યા કરતા. પછી તે શાળાએ જવા લાગ્યા, પરંતુ શાળાની કડક શિસ્ત, ગૃહકાર્ય ન થતાં કરવામાં આવતી ભયંકર શિક્ષા, શાળાનું કેદ જેવું વાતાવરણ વગેરેથી તેમને શાળા પ્રત્યે અણગમો થવા લાગ્યો. જો એ મોટા થયા, આપણે તમે સપોઝ જો મોટા થાવ એટલે શું થાય? તો કે તરત જ તમારા પેરેન્ટ્સ, માતા પિતા આપણને સ્કૂલમાં છે બેસાડી દે. એવી જ રીતે રવિન્દ્રનાથ ટાગોરને પણ સ્કૂલમાં છે બેસાડવામાં આવ્યા. પણ રવિન્દ્રનાથ ટાગોર તો એનું મન છે એ ચંચળ હતું, એને આવી રીતે બધું પુરાઈ રહેવું નહોતું ગમતું. તો કે ભાઈ ક્યારેક તમે હોમવર્ક ન લઈ ગયા હોય તો તમને શિક્ષા કરવામાં આવે, આ બધું જે કરતા એ રવિન્દ્રનાથને ગમતું ન હતું. એને શાળાનું વાતાવરણ છે એ પોતે એવું વિચારીને શાળાએ ગયા હશે કે હું શાળાએ જઈ અને મારા મનની અંદર જે કલ્પનાઓ, જે વિચારો છે એ વિચારો હું પ્રગટ કરીને એવું કાર્ય કરીશ. પણ અહીંયા તો એને ઘર જેવું જ કેદ જેવું વાતાવરણ છે એ લાગવા લાગ્યું, એટલે એને શાળા પ્રત્યે શું થઈ ગયું? અણગમો થઈ ગયો કે ભાઈ મને શાળાએ જવું નથી, શાળા પ્રત્યે એને નફરત જેવું થઈ ગયું. 2-3 વર્ષ પછી તેમણે શાળાએ જવાનું છોડી દીધું. તેમણે શાળા છોડી અને ઘરે જ શિક્ષણ
પાસે શિક્ષક પાસે શિક્ષણ લેવાનું શરૂ કર્યું. રવિન્દ્રનાથ 8-10 વર્ષની ઉંમરે કવિતા લખવા લાગ્યા. તેમની કવિતાઓને ઉત્તેજન મળવા લાગ્યું. ધીમે ધીમે તે કવિ તરીકે પરિચિત થયા. જો 2-3 વર્ષે સ્કૂલે પરાણે પરાણે ગયા, પણ પછી એને મન નહોતું લાગતું, એને શાળા છોડી દીધી. પછી એ શિક્ષક પાસે શું કરતા, તો કે ઘરે જ છે, એને શિક્ષણ લેવાનું શરૂ કર્યું. રવિન્દ્રનાથ ટાગોર જે છે, એના જે મનના વિચારો હતા, તો એ હવે શું કરે, તો કે ક્યાંય પ્રગટ ન કરી શકે, એટલે એને કવિતા રૂપે લખવાનું શરૂ કર્યું. હવે જ્યારે કવિતા રૂપે લખતા હતા, એટલે એને ધીમે ધીમે જે એ કવિતાઓને પ્રોત્સાહન, ઉત્તેજન એટલે પ્રોત્સાહન મળવા લાગ્યું. તમે કોઈ નાની ઉંમરમાં કોઈ કાર્ય કરતા હો, કદાચ એમાં કોઈ ભૂલચૂક હોય, તો વ્યક્તિઓ છે એને ઇગ્નોર કરી અને તમને પ્રોત્સાહન કરશે, કારણ કે તમારામાં એક કલા પડેલી છે. કે ભાઈ, જો એને પ્રોત્સાહન કરવામાં આવે, તો એનામાં જે થોડું પડેલું છે, તો એ ઉત્તેજિત થઈ અને વધારેમાં વધારે સારું કાર્ય છે એ કરી શકશે. તો આવી રીતે રવિન્દ્રનાથ ટાગોર જે કવિતાઓ લખતા હતા, તો કે એ કવિતાઓ, તો કે એને ઉત્તેજન, એને પ્રોત્સાહન મળવા લાગ્યું, એટલે ધીમે ધીમે કવિ તરીકે પરિચિત થયા. એટલે પછી લોકોમાં એની કવિતાઓ છે એ વધારેમાં વધારે પ્રચાર થયો, અને લોકો એની કવિતા વાંચતા થયા, અને ધીમે ધીમે એ પોતે કવિ તરીકે પરિચિત થયા. એટલે કે પોતે કવિ છે, પોતામાં જે કાંઈ પણ પડેલું છે એ કવિતા રૂપે છે એ લોકોમાં પીરસતા થયા, અને પોતે કવિ તરીકે એનો પરિચય છે એ લોકો કરવા લાગ્યા. રવિન્દ્રનાથે મોટા થયા પછી શાંતિનિકેતન નામની નવી શિક્ષણ સંસ્થા સ્થાપી. ત્યાં બાળકોને નૈસર્ગિક વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવતું હતું. જો શું હતું, રવિન્દ્રનાથ ટાગોર પહેલેથી જ નૈસર્ગિક વાતાવરણ એટલે એને કુદરતી જે વાતાવરણ છે એ જ વધારે પસંદ હતું. એટલે એને શું કર્યું, તો કે મોટા થઈને પહેલું કાર્ય એને એક શિક્ષણ સંસ્થા સ્થાપી. એનું નામ શું હતું, તો કે શાંતિનિકેતન નામની શિક્ષણ સંસ્થા છે એને સ્થાપી. અને આ શિક્ષણ સંસ્થાની અંદર કોઈ બાળકને ઓરડામાં કે એમાં પૂરીને નહીં, પણ શું, તો કે નૈસર્ગિક વાતાવરણ એટલે કે કુદરતી વાતાવરણની અંદર બેસાડી અને એને શિક્ષણ છે એ આપવામાં આવે છે. તમે જુઓ કે ઘણી ગામડાની સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને પૂરતા બેસવાના અભ્યાસખંડો એટલે કે જે આપણે વર્ગખંડો કહીએ એ નથી, તો લોકો શું કરે છે શિક્ષકો ત્યાં, તો કે એને બહાર ઝાડની છાયામાં બેસી અને અભ્યાસ છે એ કરાવે છે. તો અત્યારે તમે જુઓ તો એક દુવિધા ઊભી કરે છે કે ભાઈ બાળકો છે બહાર બેસીને ભણે, પણ જે રવિન્દ્રનાથ ટાગોર છે એનું કેવું એવું હતું કે તમે બાળકોને જો આવા કુદરતી વાતાવરણમાં બેસાડીને જો અભ્યાસ કરાવશો, તો એનું માઇન્ડ છે એ પ્રફુલ્લિત રહેશે. પણ અત્યારે જે બાળકોમાં ચંચળતા જોવા મળે છે, એટલે અત્યારે એવું કેવું છે કે બાળકોને જો બહાર બેસાડીને આપણે અભ્યાસ કરાવીએ, તો તમારું ધ્યાન છે એ શું થશે, તો કે બીજી દિશામાં ડિવાઇડ થઈ જાય છે. તમે શાંતિથી અભ્યાસ કરતા નથી, કારણ કે હવે આપણી આજુબાજુમાં આટલો ઘોંઘાટ વધી ગયો છે. પહેલાંના સમયમાં આટલા બધા વાહનોની અવરજવર નહોતી, આટલી બધી ટેકનોલોજી આગળ નહોતી, એટલે તો કે બાળકો શાંત વાતાવરણમાં ભણી શકતા હતા. એટલે રવિન્દ્રનાથ ટાગોરે પોતાની જે શિક્ષણ સંસ્થા છે એની અંદર બાળકોને નૈસર્ગિક શિક્ષણ ને નૈસર્ગિક વાતાવરણમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આજે પણ શાંતિનિકેતનનું માનું શિક્ષણ વાતાવરણ અને વૃક્ષોની છાયા સૌના દિલ જીતી લે છે. અહીં સંગીત, નૃત્ય, નાટક, શિલ્પકલા, ચિત્રકલા, ભાષા વગેરે વિષયો શીખવવામાં આવે છે. જો શું કહ્યું છે કે શાંતિનિકેતન જે શિક્ષણ સંસ્થા છે હાલમાં પણ છે, અને અહીંયા તો કે અહીંયા હજી પણ બાળકોને સંગીત એટલે કે કોઈ બાળક હોય એને સંગીતમાં ઇન્ટરેસ્ટ, કોઈને નૃત્યમાં હોય, કોઈને નાટકમાં, તો આ બધા જ શિક્ષણ છે અહીંયા આપવામાં આવે છે. અને એવું નથી કે તમને સંગીતમાં ઇન્ટરેસ્ટ છે તો તમે ખાલી સંગીત જ શીખો એમ નહીં, પણ એને બધા જ વિષયો છે એ શીખવવામાં આવે છે. પછી જે બાળક જે વિષયમાં નિષ્ણાંત છે, જે વિષય એને સારી રીતે આવડતો હશે, એ વિષયમાં એ આગળ છે એ વધશે, અને પોતે એ દિશાની અંદર બાળકને પણ પોતાને ખ્યાલ આવે કે પોતાની અંદર કઈ કલા પડેલી છે. જ્યારે તમે કોઈ જો કોઈ પ્રવૃત્તિ જ નહીં કરો, તો તમને કેવી રીતે ખબર પડશે કે તમે કયામાં નિષ્ણાંત છો કે કયા ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો. એટલે આ શિક્ષણ સંસ્થાની અંદર અલગ અલગ વિષયો છે એ આપવામાં આવે છે, અને બધા વિષયો બાળકોને શીખવવામાં આવે છે, જેમાંથી જે બાળકને એક વિષયમાં નિપુણ છે એ બને છે. શાંતિનિકેતનમાં નૈસર્ગિક વાતાવરણનું ખૂબ જ મહત્ત્વ છે, આથી ત્યાં વિવિધ ઋતુઓના ઉત્સવો ઉજવવામાં આવે છે.
શું કહ્યું છે, નૈસર્ગિક વાતાવરણ એટલે કે કુદરતી વાતાવરણ છે એ ખૂબ જ મહત્વનું છે. એટલે જ ઋતુઓ જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું આ બધું જે આવે છે, તો કે આની અંદર જે વિવિધ તહેવારો આવે છે તો એ તહેવારોને પણ ત્યાં શું કરવામાં આવે છે, તો કે આ શિક્ષણ સંસ્થાની અંદર આ તહેવારો પણ ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. એટલે અહીંયા આપણને એક તો ખ્યાલ આવે છે કે ભાઈ રવીન્દ્રનાથ ટાગોર છે, તમારે કોઈ પણ કાર્યની અંદર આગળ જો વધવું હોય તો એના માટે તમારા વિચારો છે એવા જોઈએ. જો અહીંયા આપણને કહ્યું રવીન્દ્રનાથ ટાગોર છે એકલા છે ઘરમાં બેસી રહેતા, પણ જોયું તમે અહીંયા તોફાન કરતા તો એવો શબ્દ નથી ઉલ્લેખ્યો, પણ શું કહ્યું છે કે બારીમાંથી નૈસર્ગિક વાતાવરણ એટલે કુદરતી જે દ્રશ્યો છે એ બેઠા બેઠા નિહાળ્યા કરતા હતા, અને પોતે એ કલ્પનાઓ છે કરતા, જેના કારણે અત્યારે તો કે વિશ્વની અંદર એનું કવિ સમ્રાટ તરીકેનું નામ છે એ જાણીતું છે, અને એ આપણા ભારતના હોવાથી એનું આપણને ગૌરવ છે એ જોવા મળે છે કે ભાઈ ના, રવીન્દ્રનાથ ટાગોર છે એ ભારતના હતા, એ કવિ સમ્રાટ તરીકે અત્યારે આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે એ જોવા આપણને મળે છે. તો હંમેશા આપણે શું કરતા રહેવું જોઈએ, તો કે ફુરસદના સમયમાં આપણને જે પણ વિષયની અંદર એવું લાગે છે કે ભાઈ મને સંગીત ગમે છે, તો આપણે એવું નથી કહેતા કે કોઈ સંગીતના ક્લાસ આપણે જોઈએ, સપોઝ આપણે એવું ન પણ કરી શકીએ તો કે ભાઈ આપણે પોતે મનન કરવું જોઈએ સતત, તો જેના કારણે આપણને જે વિષય ગમે છે એની અંદર આપણે સતત છે આગળ વધતા રહીએ. એવું નથી કે સંગીત કલા, પણ આપણે ભણવામાં પણ ઘણીવાર એવું કરીએ છીએ કે આપણા 7 કે 8 વિષયો હોય તો એમાંથી આપણને એક બે વિષય ગમે એ આપણે વાંચીએ છીએ, પણ તમે જ્યારે જે વિષય તમને નથી ગમતો એ વિષયની અંદર જો તમે સમજવાની કોશિશ કરશો અને વારંવાર 1 થી 2 વાર જો એ વિષય ઉપર તમે ધ્યાન દેશો તો શું થશે, તો કે તમને આવડી જશે. તો અહીંયા આપણો રવીન્દ્રનાથ ટાગોર વિષયનો પાઠ છે એ પૂરો થાય, 1-2 વાર વાંચો એટલે તમને સરસ રીતે સમજાઈ જશે. થેન્ક યુ.